ધર્મવલ્લભદાસજી સ્વામી તેમજ ઉપસ્થિત સર્વે આદરણીય બ્રહ્મનિષ્ઠ સંતો સર્વે નાના મોટા યજમાનશ્રીઓ અને સર્વેવાલા હરિભક્તો બાળકો તેમજ યુવાનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ એક ખૂબ જ મોટા સાયન્ટિસ્ટ છે આપણે બધા એનું નામ જાણતા હશું સર એલ્બર્ટ આઇન્સ્ટાઈન એમની એક બહુ મોટી થિયરી છે થિયરી ઓફ રિલેટિવિટી કે જેનો સાર છે કે ટાઈમ ઇઝ રિલેટિવ સમય છે ને સાપેક્ષ છે જેનો જેવો રેફરન્સ હોય ને તેને પ્રમાણે સમય જતો હોય છે કોઈકની માટે સ્પીડમાં સમય જતો હોય કોઈકની માટે સમય ધીમે પસાર થતો હોય ત્યારે આજે જ્યારે પંચોતેર વર્ષની આપણે વાત કરીએ તો પંચોતેર વર્ષ આપણા માટે પંચોતેર વર્ષ જ છે પણ આ ગુરુકુલમાં છેલ્લા પંચોતેર વર્ષમાં જે કોઈ સંતોએ આમાં મહેનત કરી છે યોગદાન આપ્યું છે જે કોઈ હરિભક્તો આમાં તન મન ધનથી સેવા કરી છે તેમના માટે આ એક ખૂબ જ ગૌરવવાળો દિવસ છે અને ગુરુકુલની માટે સૌથી વધારે ધન્યવાદના પાત્ર હોય ને તો અક્ષર નિવાસી શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મજીવનદાસજી સ્વામી છે કારણ કે એમને જે વિઝન જોયું એમનું જે સ્વપ્ન હતું દેટ વોઝ ફેનોમિનલ એની વાત ના કરી શકાય એમને જે વિચાર કર્યો કે બાળકોને અભ્યાસની સાથે સાથે સત્સંગ એજ્યુકેશન વિથ સ્પિરિચ્યુઆલિટી એ જે પ્રાપ્ત થાય એ જે વિચાર છે એ બહુ મોટી વાત છે અને એમને જે સક્સેસ પ્રાપ્ત થઈ એમના વિઝનની માટે એમને જે સફળતા પ્રાપ્ત થઈ એની પાછળનું જો કોઈ મોટું કારણ હોય તો સ્વામીશ્રીએ એમના સમગ્ર જીવનમાં મૂળ સંપ્રદાયની પ્રણાલિકા પ્રમાણે અને ભગવાન સ્વામિનારાયણની રૂચિ પ્રમાણે એમને એમનું જીવન જીવ્યા અને તમામ યુવાનોને તૈયાર કર્યા ને એ સૌથી મોટું કારણ છે આમ જોવા જઈએ ને તો બહુ સૂક્ષ્મ વાત છે પણ બહુ મોટી બહુ મોટું કારણ છે ભગવાન સ્વામિનારાયણે વસરામૃતમાં એક ખૂબ જ સરસ દાખલો આપ્યો છે એક્ઝામ્પલ આપ્યું છે જે અહીંયા હંડ્રેડ પર્સન્ટ છે ને ફિટ બેસે છે શ્રીજી મહારાજે કીધું કે જેમ એક પાણીનો ઘડો હોય ને આપણે ઘરની બહાર જઈને એને ઢોળી આવીએ અને વળી પાછા બીજા દિવસે પાણીનો ઘડો ઢોળવા જઈએ તો આગલા દિવસનું પાણી હોય આજે સુકાઈ ગયું હોય અને આજે જે આપણે પાણી ઢોળીશું એ આવતીકાલે સુકાઈ જશે પણ જો એક આંગળી જેટલી પાતળી પાણીની શહેર ત્યાં જો અખંડ વહેતી હોય ને તો ત્યાં સરોવર ભરાઈ જતું હોય છે તે જ પ્રમાણે શાસ્ત્રી સ્વામીએ છે ને આ ગુરુકુલના દ્વારા બાળકોને સત્સંગ કરાવ્યો દિન પ્રતિદિન રોજ સવારે પૂજા કરાવી સાંજે સત્સંગ સભા હોય આરતી ધૂન ચેષ્ટા આદિકમાં ભાગ લેવડાયા અને એ વસ્તુ છે ને નિરંતર થયું ડેલી થયું કન્સિસ્ટન્ટલી થયું ને માટે આજે અહીંયા છે ને ખૂબ જ મોટો યુવાનોનો સરોવર ભરાઈ ગયો છે માટે શાસ્ત્રી સ્વામીને જેટલા ધન્યવાદ આપણે આપીએ ને એટલા ઓછા છે બીજું આજે યુવા મંચનું આયોજન થયું છે આપ સૌ યુવાનો છો યુવાનો છે ને ભવિષ્ય કહેવાય યુથ્સ આર ધ ફ્યુચર વોટ એવર ધ ફિલ્ડ મે બી યુથ્સ આર ઓલ્વેઝ ગોન બી ધ ફ્યુચર યુથ હંમેશા છે ને ફ્યુચર જ હોય કારણ કે યંગ બ્લડ હોય હવે યંગ બ્લડનું એક્ઝામ્પલ જો હું આપું ને તો હમણાં સાંજના સત્રમાં અમે જ્યારે સભામાં બેઠા હતા ત્યારે સ્વાગત નૃત્ય કરવા છે ને બાળકો આવ્યા હતા ત્યારે એમાંથી છે ને એક બાળકના હાથમાં ઇન્ટરવિનસ નીડલ નાખેલી હતી માટે બીમાર હશે પણ તેમ છતાંય આ ઉત્સવને પોતાનો મારીને અહીંયા નૃત્ય કરતા હતા ને એ છે યંગ બ્લડ હવે યુવાનો પાસેથી અપેક્ષા તો બધાને હોય મા બાપને હોય સમાજને હોય બધાને અપેક્ષા હોય પણ યુવાનોના જીવનમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ પણ આવતા હોય ઘણા દુશ્મનો પણ હોય મારી દૃષ્ટિથી યુવાનોના છે ને ત્રણ મુખ્ય દુશ્મન છે એક છે આળસ કહેતા લેઝીનેસ બીજું છે પ્રમાદ કહેતા કેરલેસનેસ અને ત્રીજું છે મોહ એટલે કે એટ્રેક્શન ઓર એડિક્શન આ ત્રણે ત્રણને જો જે યુવાન જીતી લે ને એ જીવનમાં સો ટકા છે ને સક્સેસફુલ જ થાય અને તમે બધા યુવાનો ખાસ કરીને ભાગ્યશાળી છો કે ગુરુકુલના યોગમાં આવ્યા હંમેશા અરસપરસ સંતો હોય ભગવાનનો આશરો હોય માટે તમને તો આ ત્રણ ને ત્રણ દુશ્મન છે ને પાસે પણ ના આવે માટે ભગવાનના ચરણો પ્રાર્થના કરીએ કે આપ સર્વે યુવાનો જીવનમાં ખૂબ જ આગળ વધો આપ સર્વે યુવાનો ડૉક્ટર બનો એન્જિનિયર બનો સાયન્ટિસ્ટ બનો પાઇલોટ બનો બધું બનો પણ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નિર્માની સત્સંગી બનો ને એવી અમે આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ આ ઉત્સવમાં આજે આવીને ખૂબ જ આનંદ થાય છે છેલ્લા પંચોતેર વર્ષમાં જે કોઈ સંતોએ આમાં સેવા આપી હોય જે કોઈ હરિભક્તોએ આમાં સેવા આપી હોય તમામે તમામ હરિભક્તોને સંતોને ભગવાન ખૂબ જ બળ આપે તેમજ જ શ્રી રાધારમણ દેવ તેમજ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ આ સર્વે હરિભક્તોને ખૂબ જ મંગળ વિસ્તારે ખૂબ જ શ્રેષ્ઠ કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ